नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 9 नवेम्बर જોઈએ આજના સમાચાર। ભુજની જથ્થાબંધ બજારમાં ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે કાટા પૂજન થયું। વ્યાપારીઓએ વિધિવત વ્યાપાર શરૂ કર્યો। સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આજે લાભ પાંચમના દિવસે ધંધા રોજગાર શરૂ કરવાનો શુભ દિવસ છે, ત્યારે ભુજની જથ્થાબંધ બજારમાં આજે લાભ પાંચમના દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્ય દ્વારા કાટા પૂજન કરવામાં આવ્યું હતું અને વેપારનો પ્રારંભ થયો છે, જેમાં સર્વપ્રથમ મગનો વેપાર કરવામાં આવ્યો હતો। તો આજે 4 કરોડના વેપારના સોદા થશે તેવું જથ્થાબંધ માર્કેટના એસોસિએશનના પ્રમુખ મેહુલ ઠક્કરે જણાવ્યું હતું। 2 વર્ષના કોરોના કાળ પછીનો આજે કાટા પૂજન લાભ પાંચમના દિવસે વર્ષોની પરંપરા મુજબ અમે આ વખતે કાટા પૂજન કરેલ છે અને પહેલા મગનો વેપાર થયો છે। કાર્તક માસના શુક્લ પક્ષમાં આજે પંચમી તિથિ છે। આ તિથિને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે। દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ લાભ થાય છે। લાભ પાંચમ માટે એવું કહેવાય છે કે આખો દિવસ શુભ ગણાય છે, તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે। જથ્થાબંધ માર્કેટમાં આવેલા ભુજંગદેવની પૂજા આરતી કર્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્ય, સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરી, કારોબારી ચેરમેન જગત વ્યાસ સહિત વેપારીઓની હાજરીમાં કાટા પૂજન કરવામાં આવ્યું હતું। તમામ વેપારીઓને પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આ પ્રસંગે અધ્યક્ષા નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આખા કચ્છની અંદર જેનું બહુ મોટું નામ છે એવું ભુજ જથ્થાબંધ માર્કેટનું આજે કાંટા પૂજનનો પ્રસંગ હતો। લાભ પાંચમના દિવસે કાયમ અહીંયા આ કાંટા પૂજન થાય છે અને જ્યારથી હું અહીં આવી ત્યારથી હું આ દરેક કાંટા પૂજનની અંદર અહીંયા ઉપસ્થિત રહું જ છું, કારણ કે વેપારી ભાઈઓ જે રીતે મહેનત કરીને સંઘર્ષ કરીને આવું સરસ અહીંયા માર્કેટ બનાવ્યું છે ભૂકંપ પછી, એટલે સૌની મહેનત ને પૂરેપૂરી સફળતામાં અને ભુજંગ દાદાના સાનિધ્યની અંદર આ સરસ માર્કેટ છે અને હંમેશા આપણે જોયું છે કે સૌથી સારામાં સારું ને સૌથી વધારેમાં વધારે આખા કચ્છની અંદર જોઈએ તો એ ભુજનું જથ્થાબંધ માર્કેટ છે, જેમાં બહુ મોટા વેપારો થતા હોય છે। લાભ પાંચમના શુભ મુહૂર્તમાં આજે કાટા પૂજન કરવામાં આવ્યું છે। ઉપરાંત નીમાબેન આચાર્યએ દરેક વેપારીઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા વિધિ કરવામાં આવી હતી। બાદમાં વેપારીઓએ ધંધો રોજગાર શરૂ કર્યા હતા। લાભ પાંચમથી વિધિવત રીતે કચ્છની એપીએમસી બજારો અને જથ્થાબંધ બજારો પણ ખુલી જવા પામી છે, ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ ખરીદી માટે આગળ આવતા બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે। સૌ ભારતવાસી આપણા ભાઈ બહેનો નિરોગી રહે, સુખ અને સમૃદ્ધિ મળે તથા શાંતિ મળે તેવી દીપાવલી અને નવા વર્ષની શુભકામનાઓ। શુભેચ્છક ચંદ્રકાંતભાઈ જી સોની, વૈભવ સી સોની, વૈભવ જ્વેલર્સ, પૂનમ માર્કેટ, હોસ્પિટલ રોડ, ભુજ। માં આશાપુરા સૌના સ્વપ્નોને સાકાર કરે, તમામ નિરોગી રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિ બક્ષે તેવી પ્રાર્થના સાથે સૌને દીપાવલી અને નવા વર્ષની શુભેચ્છા। શુભેચ્છક મેસર્સ જટુભાઈ વેલજી એન્ડ સન્સ જ્વેલર્સ, હોસ્પિટલ રોડ, ભુજ। મોબાઈલ નંબર 9825857413। આવો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે નવા વર્ષમાં કોરોનાને દેશવટો દઈએ અને સૌ કોઈ નિરોગી રહે, સુખ સમૃદ્ધિ મળે, સૌ કોઈને નવા વર્ષની શુભકામનાઓ। શુભેચ્છક રમણીકલાલ એમ મહેતા, પૂર્વ પ્રમુખ શ્રી વાગડ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વિસાશ્રીમાળી 724 સંમેલન, આર મહેતા બિલ્ડર્સ, રમ્યકલા પ્રથમ માળે, પૂજન હોસ્પિટલ પાસે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। ફોન નંબર 02832251971712। નવું વર્ષ આપને માટે, આપના પરિવાર માટે તથા વિશાળ દર્શક વર્ગ માટે અત્યંત સુખદાયી અને સફળતા પ્રદાન કરનારું નીવડે એવી શુભેચ્છા। શુભેચ્છક ભરત વોરા, તંત્રી મનોમંથન, સુરત। ચાલો નવા વર્ષે સંકલ્પ કરીએ,
આપણો દેશ ખૂબ જ આગળ વધે, સૌ સુખી થાય, બધા જ નિરોગી રહે તેવી દીપાવલી અને નવા વર્ષની શુભકામનાઓ. શુભેચ્છક શાહ રજનીકાંતભાઈ રતિલાલભાઈ. ઉચ્ચ ગુણવત્તાવાળા તમામ પ્રકારના બિયારણના 45 વર્ષ જૂના વિક્રેતા, ભીડ નાકા બહાર હરભોલે લોજની પાછળ ભુજ. ફોન નંબર 02832251654. માથું દુખવા સાથે શરીર અને સાંધા પણ દુખે છે, આંખો પણ દુખે છે. કાલથી કહી રહી છું કે આ ડેન્ગ્યુના લક્ષણ છે. અરે તાવમાં તો આવું થાય જ છે, કોઈ તાવની ગોળી લઈ લઈશ, બધું સારું થઈ જશે. સવારના પેટમાં કેવું દુખ્યું અને ઉલટી પણ થઈ, આવું ડેન્ગ્યુમાં જ થાય છે, ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સારું થયું સમયસર આવી ગયા. અમુક ગંભીર કેસમાં શરીર પર લાલ ચકામા થઈ જાય છે, નાક અને પેઢામાંથી લોહી નીકળે છે. ડેન્ગ્યુને મામૂલી તાવ સમજવો અને બેદરકારી રાખવી જોખમી સાબિત થઈ શકે છે. ડેન્ગ્યુના લક્ષણ દેખાતા જ ડોક્ટરની પાસે જાઓ, ડેન્ગ્યુથી લડો એટલે કે ડેન્ગ્યુથી બચો. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.